આજે જોવાનું છે ગુજરાતનો મહત્વનો એક જિલ્લો અરવલ્લી જિલ્લા વિશેની માહિતી કે ગુજરાતનો મહત્વનો એક જિલ્લો અરવલ્લી જીપીએસસી ક્લાસ વન ટુ થ્રી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ગવર્મેન્ટ જોબની દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે ગુજરાતના મહત્વના જિલ્લા વિશેના પ્રશ્નો એમાં એક અરવલ્લી જિલ્લા વિશેની માહિતી મેળવવાની છે તો મિત્રો તમે એમાં ચેનલમાં પહેલી ખત આવી લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો ને એ ઉપર એક આઈકાલનું બટન છે તેના પર ક્લિક કરશો એટલે ગુજરાતનામાં જીપીએસસી ના લગતા તમામ વિડીયા ઘણા ખરા વિડીયો તમને મળી જશે એની અંદર જોઈયા આજે અરવલ્લી જિલ્લા વિશેની માહિતી પ્રશ્ન નંબર અરવલ્લી જિલ્લાનું જો અરવલ્લી મોટાસા મોટાસા છે છે શું નંબર અરવલ્લી જિલ્લાની રચના ઓગસ્ટ બે હાજર તેર ના રોજ કરવામાં આવી છે કયા જિલ્લામાંથી સાબરકાંઠા જિલ્લામાંથી કરવામાં આવેલી છે અરવલ્લી જિલ્લાની રચના તેર પંદર ઓગસ્ટ બે હાજર તેર ના રોજ એ રીતે શું કહે છે અરવલ્લી જિલ્લાની રચના કયા જિલ્લામાંથી કરવામાં આવી છે તો સાબરકાંઠા જિલ્લામાંથી કરવામાં આવે છે સાબરકાંઠા જિલ્લામાંથી ત્રણ નંબર રાજા બતડનું મહુડાસુ એટલે હાલનું મોટા સા કેવું છે રાજા બતડનું મહુડાસુ એટલે હાલનું મોટા સા ચાર નંબર મોટા સાઝ માઝુમ નદીના કિનારે આવેલું છે ક્યાં નદીને કહેવાય માઝુમ નદીના કિનારે આવેલું છે પાંચ નંબર શ્યામળા છે નદીના કિનારે આવેલું છે ત્યાં શામળાજી મેસો નદીના કિનારે આવેલું છે મોટાસા નજીક છે ત્યાં દેવાએ પંડિતની સમાધિ પણ આવેલી છે નંબર દેવની મોરી ક્ષત્રિય સમયનો બૌદ્ધ સ્તંભ ઇટેશ્વરી અને બહુપતિમાં આવેલી છે આઠ નંબર શામળાજીમાં કર્માબાઈનું તળાવ આવેલું છે કે શામળાજીમાં કર્માબાઈનું પણ તળાવ આવેલો છે નવ નંબર રાજા બતડનું મોડાસું એટલે આજનું મોટાસાનું અને પાચિમ નામ મોહોડા વાસક હતું કેવું તો મોહોડા વાસક હતું દસ નંબર સાબરકાંઠા ગાંધીનગર અને ખેડા અને મહીસાગર જિલ્લાની સરહદ પર્સ કરે છે સાબરકાંઠા ગાંધીનગર ખેડા અને મહીસાગર જિલ્લાની સરહદ પર્સ કરે છે અગિયાર નંબર ઝાઝરીમાં ડાબા તાલુકો બાયડ ખાતે ગંગેશ્વર મહાદેવ નજીક નાનો ધોધ આવેલો છે બાર નંબર અરવલ્લી જિલ્લાની રચના પંદર ઓગસ્ટ બે હજાર તેરના રોજ કરવામાં આવેલી છે કઈ પંદરમી ઓગસ્ટ બે હજાર તેરમાં કરવામાં આવી છે ને આ એવી રીતના પણ સવાલ પૂછ્યો કે અરવલ્લી જિલ્લાની રચના કયા જિલ્લામાંથી કરવામાં આવી છે તો કયો જિલ્લો હશે સાબરકાંઠા જિલ્લામાંથી કરવામાં આવે છે કયો જિલ્લો સાબરકાંઠા તો મિત્રો કેવો લાગે તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું બોટ